हाय फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब ચેનલ। તો આજના આ વિડિયોની અંદર આપણે વાત કરીશું કે જે ડિજિટલ ગુજરાતના પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ યોજનાના ફોર્મ ચાલુ થઈ ગયા છે, તો હવે જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા હોય અને હોસ્ટેલ માટે જે ફૂડ બિલની સહાય આપવામાં આવતી હોય છે, તો તેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડિયોની અંદર આપણે લાઈવ માહિતી મેળવીશું। તો આપને કોઈ પણ પ્રશ્ન હોય, ફૂડ બિલ ફોર્મ કઈ રીતે ભરવું, તેના ડોક્યુમેન્ટ્સ કયા કયા છે, કઈ કઈ ડિટેલ્સ ક્યાં એન્ટર કરવાની રહેશે, તેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડિયોની અંદર આપવામાં આવી છે। તો આપ આ વિડિયો અંત સુધી જોઈ લેશો તો આપને ફૂડ બિલનું જે ફોર્મ છે એ ઘરે બેઠા મોબાઈલ થી અથવા પોતાના જોડે લેપટોપ છે તો એના એના દ્વારા આપ જાતે ભરી શકો છો। તો આ વિડિયો પૂરેપૂરો જોવા વિનંતી। તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ। તો સૌથી પ્રથમ એના માટે આપે પોતાનું જે રજીસ્ટ્રેશન આઈડી મોબાઈલ નંબર છે તેના દ્વારા લોગિન કરીને પોતાનું ફોર્મ ભરવાનું રહેશે। તો સૌથી પ્રથમ એક વખત આપનું રજીસ્ટ્રેશન થઈ જાય છે ત્યારબાદ હવે આપે લોગિન કરીને ફોર્મ ભરવાનું રહેશે। તો લોગિન માટે શું કરવાનું રહેશે, સૌથી પ્રથમ લોગિન યુઝિંગ આપ ઈમેલ આઈડી થી લોગિન કરી શકો છો અથવા મોબાઈલ નંબર થી। તો મોબાઈલ નંબર થી કરશો તો આપના માટે ઈઝી રહેશે। તો જે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે અહીં। ત્યારબાદ જે પાસવર્ડ આપ્યો હતો એ પાસવર્ડ એન્ટર કરીને અને ત્યારબાદ જે તમારી સામે કેપ્ચા દેખાય છે એટલી વસ્તુ એન્ટર કરીને ત્યારબાદ અહીં તમારી સામે લોગિન નો ઓપ્શન છે તો લોગિન ના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। તો લોગિન ના ઓપ્શન પર આપ જેવું ક્લિક કરશો તો વિદ્યાર્થીના પેજ ની અંદર લોગિન થઈ જશો। ત્યારબાદ હવે શું કરવાનું રહેશે, અહીં સ્કોલરશિપ સર્વિસીસ પર જઈને શું કરવાનું રહેશે, સ્કોલરશિપ સર્વિસીસ પર ક્લિક કરવાનું રહેશે। સ્કોલરશિપ સર્વિસીસ પર ક્લિક કર્યા બાદ આ એક વિદ્યાર્થિનીએ મને રિક્વેસ્ટ કરી હતી કે મારું ફોર્મ ભરી આપો છો અને એની રિક્વેસ્ટથી હું આ વિડીયો શેર કરી રહ્યો છું, એની પરમિશનથી આ જેટલી પણ ડિટેલ્સ છે એ શેર કરી રહ્યો છું। ત્યારબાદ શું કરવાનું રહેશે, અહીં જે ઓલરેડી અહીં તમારે શું કરવાનું રહેશે, વર્ષ આવશે, વર્ષ સિલેક્ટ કર્યા બાદ તમારે અહીં વિદ્યાર્થીનું પેજ મેં ઓલરેડી સિલેક્ટ કર્યું હતું તો એને એડિટ પર ક્લિક કરું છું। તો તમારી સામે આખું એક પેજ આવી જશે, તો હવે એને સ્ટેપ બાય સ્ટેપ ભરવાનું રહેશે અને પૂરું ભરાઈ જશે ત્યારબાદ એને સબમિટ કરવાનું રહેશે। તો આટલું તમારું જે પ્રથમ પેજ છે પ્રથમ પેજ આવી ગયું છે। તો પ્રથમ પેજ બાદ આ ચાર સ્ટેપ છે ફોલો કરવાના રહેશે। તો હવે એને તમને હું નોટપેડમાં સમજાવું છું જેથી તમારા માટે સરળતા રહેશે। તો આપે જોયું કે આપ ફૂડ બિલનું આપ ઉપર જોઈ શકો છો, સૌથી પ્રથમ આ ફૂડ બિલ માટેનું આ ફોર્મ ભરી રહ્યા છો, જે પણ સર્વિસીસ માટે આપ ભરતા હશો એનું બાજુમાં નામ આવશે કે આ ફૂડ બિલ માટેનું ફોર્મ છે। ત્યારબાદ આપણે કેટલા સ્ટેપ પૂરા કરવાના છે, એક રજીસ્ટ્રેશન કરવાનું છે, ત્યારબાદ બીજું પેજ ખુલશે, બેંક ડિટેલ્સ આપવાની છે, ત્યારબાદ તમારું ભણતરની ડિટેલ્સ આપવાની છે અને ત્યારબાદ આની અંદર બધા ડોક્યુમેન્ટ્સ આપવાના રહેશે, ઓરિજિનલ ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે। તો આટલી ડિટેલ્સ આપણે શેર કરવાની છે। તો આ પેજની અંદર શું શું આપ સૌથી પ્રથમ પેજ છે રજીસ્ટ્રેશન ડિટેલ્સ। તો આ પેજ તમે નીચે જોઈ શકો છો, રજીસ્ટ્રેશન ડિટેલ્સનું પેજ છે। તો એની અંદર કઈ કઈ માહિતી ભરવાની રહેશે તેના વિશે સમજીએ। તો સૌથી પ્રથમ રજીસ્ટ્રેશન ડિટેલ્સની અંદર આપનું નામ ઓટોમેટિક આવી જશે। તો આ વિદ્યાર્થીનું નામ જિનલ બેન, મિડલ નેમ જે તમારા પપ્પાનું નામ અહીં વિદ્યાર્થીનું નામ આવશે જે હશે, ત્યારબાદ મિડલ નેમની અંદર પિતાશ્રીનું નામ લખવાનું રહેશે અને ત્યારબાદ લાસ્ટ નેમની અંદર શું લખવાનું રહેશે, તમારી સરનેમ એટલે કે તમારી અટક અહીં લખવાની રહેશે। તો પોતાનું નામ, પિતાશ્રીનું નામ અને અટક, ત્યારબાદ અહીં ધ્યાનથી સાંભળજો, આ નેમ એઝ પર આધાર એટલે કે તમારું આધાર કાર્ડ છે એની અંદર જેવી રીતે નામ આપેલું હોય એવી રીતે આપે એન્ટર કરવાનું રહેશે। આધાર કાર્ડની અંદર જે કેપિટલ પહેલો અક્ષર આપેલો કેપિટલ જેવી રીતે આપેલું છે, સૌ વારંવાર કહું છું, અહીં તમારા નામ તમારા આધાર કાર્ડમાં જેવી રીતે આપેલું હોય એવી રીતે એન્ટર કરવાનું રહેશે। ત્યારબાદ તમારે અહીં જન્મ તારીખ લખવાનું, અહીં શું લખવાનું રહેશે, જન્મ તારીખ લખવાની રહેશે। ત્યારબાદ અહીં તમારું જેન્ડર એટલે કે મેલ હશે અને ફિમેલ હશે, તમારે અહીં સિલેક્ટ કરીને સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ અહીં તમારો જે 12 અંકનો આધાર કાર્ડ નંબર છે એ 12 અંકનો આધાર કાર્ડ લખશો અને ત્યારબાદ આ વેરીફાઈ આધાર છે એના પર ક્લિક કરવાનું રહેશે અને જ્યારે વેરીફાઈ આધાર પર ક્લિક કરો છો ત્યારે તમારે 1 થી 2 મિનિટ સુધી વેઇટ કરવાનું છે અને ત્યારબાદ તમારી સામે એક ઓપ્શન આવી જશે કે યોર આધાર ઇઝ વેરીફાઈડ એવી રીતે દેખાડી દેશે। તો આવી રીતે શું કરવાનું રહેશે, આટલી ડિટેલ્સ ભરવાની રહેશે, પ્રથમ નામ, પિતાશ્રીનું નામ, અટક, ત્યારબાદ તમારું નામ જે આધાર કાર્ડમાં જેવી રીતે છે એ લખવાનું રહેશે, તમારી જન્મ તારીખ, તમારું જેન્ડર ફિમેલ મેલ જે હોય, ત્યારબાદ આધાર નંબર જે છે અને ત્યારબાદ વેરીફાઈ પર ક્લિક કરવાનું રહેશે અને ક્લિક કરીને 2 મિનિટ સુધી વેઇટ કરવાનું છે જેથી તમને અપડેટ દેખાડી દેશે। ત્યારબાદ હવે એના પછી બીજી ડિટેલ્સ આવશે એ પણ ભરવાની રહેશે આપણે, તો કઈ કઈ ડિટેલ્સ હશે, તો સૌથી પ્રથમ અહીં મધર નેમ એટલે કે તમારા માતાશ્રીનું નામ લખવાનું રહેશે, મમ્મીનું નામ, ત્યારબાદ અહીં સિલેક્ટ કમ્યુનિટી એટલે કે તમારી કમ્યુનિટી, તો તમે ST છો, SC છો અહીં ક્લિક કરશો તો તમારી સામે નીચે ઓપ્શન આવશે, ST અનુસૂચિત જાતિ, SC જે હોય તમારે અહીંથી ક્લિક કરવાની રહેશે। ત્યારબાદ તમારી કાસ્ટ, કાસ્ટ કઈ કઈ છે, ST છે, OBC છે, SC છે, જે તમારી કાસ્ટ હોય એ સિલેક્ટ કરવાની રહેશે। ત્યારબાદ તમારું અહીં તમારું ધર્મ કયો છે, હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચન જે હોય તમારે અહીં સિલેક્ટ કરવાનો રહેશે।
ત્યારબાદ મરાઈટલ સ્ટેટ, એટલે કે તમારી મરાઈટલ સ્ટેટ સિલેક્ટ કરવાનો રહેશે. જો તમે અપરણિત છો, પરણેલા નથી, તો અનમેરિડ સિલેક્ટ કરવાનો રહેશે. પરણી ગયા છો તો મેરિડ સિલેક્ટ કરવાનો રહેશે. ડાયવોર્સ થઈ ગયા છે એટલે કે છૂટાછેડા થઈ ગયા છે તો ડાયવોર્સ સિલેક્ટ કરવાનો રહેશે. તો અહીં જે તમારા ઓપ્શન હોય, મોસ્ટલી વિદ્યાર્થીઓ અનમેરિડ હોય છે, તો અહીં અનમેરિડનો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ પેરેન્ટ્સ ગાર્ડિયન ઓક્યુપેશન, એટલે કે તમારા પિતાશ્રીનો જે પણ ધંધો હોય, એ તમારા જો પિતાશ્રી ખેતી કરતા હોય, તો સૌથી પ્રથમ ઓપ્શન છે એગ્રીકલ્ચર કરીને ઓપ્શન છે, ખેતી કામ બાજુમાં ગુજરાતીમાં લખેલું છે, એ સિલેક્ટ કરવાનું રહેશે. તમારા પિતાશ્રી જે પણ જોબ કરતા હોય, જે પણ કામ કરતા હોય, એ પ્રમાણે અહીં સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારા તમારા કુટુંબની વાર્ષિક આવક કેટલી છે, 48,000 હોય, 50,000 હોય, 60,000 હોય, 1,00,000 હોય, એ તમારે અહીં લખવાની રહેશે, અંકોમાં લખવાની રહેશે. ત્યારબાદ શું તમે અનાથ છો, ઇઝ ઓર્ફન, જો અનાથ છો તો અહીં યસ ક્લિક કરવાનું રહેશે, જો અનાથ નથી તો અહીં નો ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર ઓટોમેટિક આવી જશે, જે મોબાઈલ નંબર જે આપણે રજિસ્ટ્રેશન કર્યું હતું એ, અને ત્યારબાદ અહીં તમારો એક ઈમેલ આઈડી આવી જશે, ઈમેલ આઈડી જે એ પણ તમારા રજિસ્ટ્રેશન વખતે જે આપી હશે એ આવી જશે. ત્યારબાદ તમે હોસ્ટેલ માટે ફોર્મ ભરી રહ્યા છો, તો અહીં ઓપ્શન આવશે ડે સ્કોલર અને હોસ્ટેલર, તો તમારે શું સિલેક્ટ કરવાનું રહેશે, હોસ્ટેલર, કેમ કે તમે હોસ્ટેલ માટે અપ્લાય કરી રહ્યા છો. ત્યારે હોસ્ટેલ ટાઈપ સિલેક્ટ કરવાનું રહેશે, હોસ્ટેલ કેવી છે, પ્રાઇવેટ છે, અહીં બે ઓપ્શન હશે, પ્રાઇવેટ છે કે ગવર્મેન્ટ, તો તમે પ્રાઇવેટ હોસ્ટેલમાં રહેતા હો તો પ્રાઇવેટ કરવાનું રહેશે, અને ગવર્મેન્ટ હોસ્ટેલમાં રહેતા હશો તો ગવર્મેન્ટ ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારી જે હોસ્ટેલ છે એ ગામડામાં આવેલી છે કે સિટીમાં આવેલી છે, એ પ્રમાણે સિલેક્ટ કરવાનું રહેશે. જો ગામડામાં આવેલી છે તો રૂરલ સિલેક્ટ કરવાનું રહેશે, અને જો સિટીમાં આવેલી છે તો અર્બન સિલેક્ટ કરવાનું રહેશે. તો આવી રીતે આટલી ડિટેલ્સ આપવાની રહેશે. ત્યારબાદ બીજું શું છે, ત્યારબાદ અહીં એક ઓપ્શન રહી ગયો છે સમજાવવાનો, આ લાસ્ટમાં એક ઓપ્શન છે, હોસ્ટેલની ડિટેલ્સ હવે આપવાની રહેશે. તો ઇઝ યોર હોસ્ટેલ રન એડેડ બાય એની ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ, જો તમારી હોસ્ટેલ કોઈ પણ અર્ધ સરકારી ગવર્મેન્ટ દ્વારા ચાલતી હોય તો યસ પર ક્લિક કરવાનું રહેશે, અને નથી ચાલતી નો પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ હવે નીચેના જે હોસ્ટેલની ડિટેલ્સ પૂછી છે, એ તમારી હોસ્ટેલની ડિટેલ્સ આપવાની રહેશે. તો હોસ્ટેલની ડિટેલ્સ જે માંગી હોય તમારે આપવાની રહેશે. તો અહીં હવે હોસ્ટેલની ડિટેલ્સ બીજી શું માંગેલી છે, તો બીજી હોસ્ટેલની ડિટેલ્સ શું છે, એક સેકન્ડ, તો બીજી હોસ્ટેલની ડિટેલ્સ શું છે કે ઇઝ હોસ્ટેલ અટેચ વિથ કોલેજ ઇન્સ્ટિટ્યૂટ. તમને હોસ્ટેલની સ્કોલરશિપ ત્યારે જ મળશે જ્યારે તમારી જે હોસ્ટેલ છે એ કોલેજની સંસ્થા સાથે સંકળાયેલી હોય, તો અને તો જ મળશે. તો તમારે શું, જો તમારી હોસ્ટેલ છે એ કોલેજ સાથે સંકળાયેલી છે તો યસ કરવાનું રહેશે, અને નથી સંકળાયેલી તો આ નો આગળ ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ઇઝ હોસ્ટેલ પ્રોવાઈડ ફ્રી ફૂડ, એટલે કે તમારી હોસ્ટેલ જમવાનું ફ્રી પ્રોવાઈડ કરે છે, તો યસ પર ક્લિક કરવાનું રહેશે, નથી પ્રોવાઈડ કરતી તો નો પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ બીજું શું, ત્યારબાદ હવે તમારે એડ્રેસની ઇન્ફોર્મેશન આપવાની થતી હોય છે, તો એડ્રેસની ઇન્ફોર્મેશન શું આપવાની થતી હોય છે, તો અહીં લખેલું છે કે હોસ્ટેલ, સોરી શું છે અહીં લખેલું કે હોસ્ટેલર શુડ મેન્શન દેર હોસ્ટેલ એડ્રેસ. તો એવા વિદ્યાર્થીઓ કે જે હોસ્ટેલમાં રહેતા હોય, તો એ વિદ્યાર્થીઓએ શું કરવાનું રહેશે, અહીં હોસ્ટેલનું એડ્રેસ આપવાનું રહેશે. અહીં શું કરવાનું રહેશે, હોસ્ટેલનું એડ્રેસ આપવાનું રહેશે. તો હોસ્ટેલનું એડ્રેસ અહીં તમારે હોસ્ટેલનું એડ્રેસ આપવાનું રહેશે. તો કરંટ એડ્રેસ સ્ટેટ, એટલે જો ગુજરાતમાં હોસ્ટેલ છે તો ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે. હોસ્ટેલનો જિલ્લો કયો છે, અમદાવાદ છે, આણંદ છે, અરવલ્લી છે, જે હોસ્ટેલનો જિલ્લો. ત્યારબાદ હોસ્ટેલનો તાલુકો કયો છે એ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ હોસ્ટેલ ગામડામાં છે તો રૂરલ સિલેક્ટ કરવાનું રહેશે, અને સિટીમાં છે તો અર્બન સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ જો હોસ્ટેલ કોઈ ગામની અંદર આવેલી છે તો એ ગામ અહીં જે ઓપ્શન આવશે એ સિલેક્ટ કરવાનું રહેશે. આવી રીતે ક્રમાનુસાર સિલેક્ટ કરવાનું રહેશે. આ પહેલાં સિલેક્ટ નથી કરવાનું, આ પહેલાં આ સૌથી પ્રથમ, ત્યારબાદ આ, અને ત્યારબાદ આ, અને ત્યારબાદ આ, આવી રીતે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીં તમારું હોસ્ટેલનું એડ્રેસ લખવાનું છે, ગામ, જિલ્લો, તાલુકો, પોસ્ટ, પિનકોડ જે લાગતું હોય બધી જ ડિટેલ્સ અહીં એન્ટર કરવાની રહેશે. અને ત્યારબાદ પિનકોડની અંદર તમારી જે હોસ્ટેલ આવેલી છે એનો જે પિનકોડ લાગતો હોય એ તમારે અહીં એન્ટર કરવાનો રહેશે. તો આટલી ડિટેલ્સ તમારે એન્ટર કર્યા બાદ તમારે શું કરવાનું રહેશે, હવે તમારું તમારું પરમાનન્ટ એડ્રેસ આપવાનું રહેશે. પરમાનન્ટ એડ્રેસ ટૂંકમાં કહું તો તમારું જે આધાર કાર્ડમાં એડ્રેસ આપેલું છે એ એડ્રેસ હવે તમારે અહીં મેન્શન કરવાનું રહેશે. તો તમારું પરમાનન્ટ એડ્રેસ જે આધાર કાર્ડમાં આપેલું છે એનો જિલ્લો કયો છે એ નાખવાનું રહેશે. ત્યારબાદ તાલુકો કયો છે અહીં સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમે ગામમાં રહેતા હો તો ગામ રૂરલ સિલેક્ટ કરવાનું રહેશે, અને સિટીમાં રહો છો તો અર્બન સિલેક્ટ કરવાનું રહેશે. તમારું આધાર કાર્ડમાં જે ડિટેલ્સ છે, ગામ સિલેક્ટ કરો છો તો તમારા અહીં ગામના બધી ડિટેલ્સ આવી જશે, ગામ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારા જે આધાર કાર્ડમાં ડિટેલ્સ આપેલી છે, ગામ, તાલુકો, જિલ્લો, પોસ્ટ, પિનકોડ, આટલી બધી ડિટેલ્સ એન્ટર કરવાની રહેશે. ત્યારબાદ તમારા આધાર કાર્ડમાં જે પિનકોડ આપેલો છે એ પિનકોડ અહીં એન્ટર કરવાનો રહેશે.
આટલું ડિટેલ્સ એટલે કે આપ સૌથી પ્રથમ સ્ટેપ્સ આપણું પૂરું થાય છે. સૌથી પ્રથમ સ્ટેપ કયું હતું? રજિસ્ટ્રેશન ડિટેલ્સનું પ્રથમ પેજ પૂરું થાય છે. એવી રીતે આપણે આપ બેંક ડિટેલ્સ આપવાની રહેશે, એકેડેમિક ડિટેલ્સ આપવાની રહેશે, અને સૌથી લાસ્ટ ડોક્યુમેન્ટ્સ આપવાના થતા હોય છે. તો આટલી ડિટેલ્સ આપણે સૌથી પ્રથમ પેજ આપણે આરામથી સમજી લીધું. ત્યારબાદ શું કરવાનું રહેશે? આટલું પેજ ભરાઈ જાય છે ત્યારબાદ અહીં જે ઓપ્શન ઓપ્શન દેખાય છે તમારી સામે, સેવ એન્ડ નેક્સ્ટનો ઓપ્શન છે. આ તમારી સામે એક ઓપ્શન છે સેવ એન્ડ નેક્સ્ટ. આ તમારી સામે ઓપ્શન છે સેવ એન્ડ નેક્સ્ટ. એક વખત રજિસ્ટ્રેશન ડિટેલ્સ બધી ભરાઈ જાય છે ત્યારબાદ શું કરવાનું રહેશે? સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. તો સેવ એન્ડ નેક્સ્ટ પર જેવું ક્લિક કરશો તો તમે જે બીજું પેજ છે, બીજું પેજ કયું છે? બેંક ડિટેલ્સનું પેજ છે, એના પર આવી જશો. તો એ બેંક ડિટેલ્સનું પેજ છે, હું તમને ડાયરેક્ટ એક ફોર્મ છે એનાથી સમજાવી દઉં છું જેથી આપના માટે ઇઝી રહે. તો સૌથી પ્રથમ આપણે આ પહેલું પેજ તો સમજી લીધું, રજિસ્ટ્રેશન ડિટેલ્સનું જે પહેલું પેજ હતું એ સમજી લીધું. આટલા સુધી આપણે સમજી ગયા છે. ત્યારબાદ હવે બીજું પેજ શું છે? બીજું પેજ શેના રિલેટેડ છે? તો બીજું પેજ રિલેટેડ છે બેંક. તો બેંક માટે આપણે કઈ કઈ ડિટેલ્સ આપવાની થતી હોય છે? તો બેંકનું પેજ જેવું તમારી સામે ખુલશે તો તમારે સૌથી પ્રથમ ટિક માર્ક્સ હશે, જેટલી કન્ડિશનો એક્સેપ્ટ કરવાનું કહે છે એ એક્સેપ્ટ કરવાની રહેશે. ત્યારબાદ તમારો ત્યાં એક આધાર નંબર દેખાડેલો હશે, તમારો જે આધાર કાર્ડ નંબર આપ્યો હશે. અને ત્યારબાદ તમારી બેંક નેમ આવી જશે, એસબીઆઈ છે, બેંક ઓફ બરોડા છે, કોટક છે, જે પણ. ત્યારબાદ તમારી બધી ડિટેલ્સ આપીને તમારે સિલેક્ટ કરવાનું રહેશે. અને ત્યારબાદ શું કરવાનું રહેશે? વિદ્યાર્થીએ પોતાનો એકાઉન્ટ નંબર આપવાનો રહેશે, અને બે વખત, એક વખત એકાઉન્ટ નંબર ટાઈપ કરીને ત્યારબાદ બીજી વખત એકાઉન્ટ નંબર, ત્યારબાદ જે બેંક છે એનો આઈએફએસસી કોડ આવી રીતે હશે આપવાનો થશે. અને ત્યારબાદ તમારી શું જે બેંક છે દેખાડી દેશે, અને ત્યારબાદ એની બ્રાન્ચ દેખાડી દેશે. અને લાસ્ટમાં તમારે શું કરવાનું રહેશે? તમારું જે બેંકની ચોપડીમાં જેવી રીતે નામ આપેલું છે એવી રીતે નામ લખવાનું રહેશે. અને લાસ્ટમાં તમારે શું સિલેક્ટ કરવાનું? ટર્મ્સ એન્ડ કન્ડિશન કરીને જેવી રીતે પ્રથમ પેજમાં સેવ એન્ડ નેક્સ્ટ હતું એવી રીતે નેક્સ્ટ કરવાનું રહેશે. તો તમે જેવું સેવ એન્ડ નેક્સ્ટ કરશો ત્યારબાદ ત્રીજું પેજ છે એના રિલેટેડ હતું સ્ટુડન્ટ એકેડેમિક ડિટેલ્સ. અહીં જોઈ શકો છો તમારું આ બીજું પેજ પૂરું થઈ જશે. ત્યારબાદ અહીં એકેડેમિક એટલે ભણતરની તમારે માહિતી આપવાની થતી હોય છે ગવર્મેન્ટને. તો ભણતરની માહિતી અંદર શું શું પૂછતા હોય તમને ટૂંકમાં સમજાવું છું. તો ત્રીજું પેજ જેવું ખુલશે તો તમારે કઈ કઈ ડિટેલ્સ આપવાની થતી હોય છે? તો પ્રેઝન્ટ કોર્સ અને ક્લાસ ગ્રેડ ટાઈપ, એટલે તમારો કોર્સ મેડિકલ છે, પેરામેડિકલ છે, એન્જિનિયરિંગ છે. તો આ વિદ્યાર્થીની છે એ પેરામેડિકલની અંદર છે તો પેરામેડિકલ સિલેક્ટ કર્યું છે. ત્યારબાદ પ્રેઝન્ટ કોર્સ ક્લાસ ગ્રેડ નેમ, એટલે કે પેરામેડિકલની અંદર પણ શું છે? તો જીએનએમ, આ પેરામેડિકલનો પાર્ટ છે જીએનએમ, તો જીએનએમ સિલેક્ટ કર્યું છે. મેડિકલ છે તો તમારે મેડિકલ સિલેક્ટ કરવાનું રહેશે. અને ત્યારબાદ એમબીબીએસ છે, બીએચએમએસ છે, જેવી રીતે તમારો કોર્સ છે એ સિલેક્ટ કરવાનો થશે. ત્યારબાદ શું છે ઓપ્શન? ત્યારબાદ તમારે શું સિલેક્ટ કરવાનું રહેશે? પ્રેઝન્ટ કોર્સ ક્લાસ ટ્રેડ યર, એટલે કે તમે પ્રથમ વર્ષમાં એપ્લાય કરી રહ્યા હો તો ફર્સ્ટ યર સિલેક્ટ કરવાનું રહેશે, સેકન્ડ યરમાં એપ્લાય કરી રહ્યા છો તો બીજું વર્ષ, ત્રીજા વર્ષમાં એપ્લાય કરી રહ્યા છો તો ત્રીજું વર્ષ, જે વર્ષમાં તમે એપ્લાય કરી રહ્યા હો એ વર્ષ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ સ્ટડી ઇન, એટલે કે કયા રાજ્યમાં ભણો છો, તો ગુજરાત ઓટોમેટિક સિલેક્ટ આવી જશે. ત્યારબાદ તમારે એનરોલમેન્ટ નંબર, તમે કોલેજમાં ભણતા હશો તો ત્યાં તમારો એક નંબર આપેલો હશે, તમારું જીઆર નંબર ટાઈપ હશે એનરોલમેન્ટ આઈડી કાર્ડની અંદર, એ તમારે એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ પ્રેઝન્ટ ઇન્સ્ટિટ્યૂટ ડિસ્ટ્રિક્ટ, એટલે કે તમે જે કોલેજમાં ભણો છો એ કોલેજ કયા જિલ્લામાં આવેલી છે, આણંદ, અરવલ્લી, એ પણ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. તમારી જે ઇન્સ્ટિટ્યૂટ એટલે તમારી જે કોલેજ આવેલી છે એ કોલેજ કયા જિલ્લામાં આવેલી છે સિલેક્ટ થઈ જાય છે. ત્યારબાદ શું કરવાનું રહેશે? તમારી ઇન્સ્ટિટ્યૂટ, એક વખત તમારી કોલેજનો જિલ્લો સિલેક્ટ કરો છો, તમારી કોલેજ કયા જિલ્લામાં આવેલી છે એ જિલ્લો સિલેક્ટ કરો છો, ત્યારબાદ તમારે તમારી કોલેજનું નામ છે અહીં સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ એડમિશન ટાઈપ, તો અહીં ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે, તેને આપણે ભૂલ નથી કરવાની. એડમિશન ટાઈપ એટલે કે તમે જ્યારે એડમિશન લીધું હતું રેગ્યુલર સીટ એટલે કે ગવર્મેન્ટ કોટામાં લીધું હતું, મેનેજમેન્ટ કોટામાં લીધું હતું, તો એ આપને યાદ છે એ પ્રમાણે અહીં સિલેક્ટ કરવાનું રહેશે. તો તમે શું, અહીં બે ઓપ્શન આવશે, એક રેગ્યુલર સીટ એટલે કે ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટા, એનઆરઆઈ કોટા, જે પણ હોય. તો તમે ગવર્મેન્ટ કોટાથી એડમિશન લીધું હતું પેરામેડિકલ, મેડિકલ કે ગમે તે કોર્સમાં, તો તમારે અહીં એડમિશન ટાઈપની અંદર જે કોટામાં તમે એડમિશન લીધું હતું એ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ પ્રેઝન્ટ કોર્સ બ્રાન્ચ, બ્રાન્ચ તમારે અહીં સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ તમારું જે પ્રથમ વર્ષ માટે એપ્લાય કરી રહ્યા છો, સેકન્ડ યરમાં એપ્લાય કરી રહ્યા છો કે થર્ડ યરની અંદર એપ્લાય કરી રહ્યા છો એ ક્યારથી ચાલુ થયું છે અને ક્યારે પૂરું થશે અંદાજે, એ તમારે તારીખ આપવાની રહેશે. તો જસ્ટ એક્ઝામ્પલ, આ લાસ્ટ વર્ષનું એક ઓપ્શન છે, તો અહીં હું તમને દેખાડું છું કે પ્રેઝન્ટ ક્લાસ સ્ટાર્ટ ડેટ. તો આ વર્ષ માટે જો આપ એપ્લાય કરી રહ્યા છો તો આપ લખી શકો છો 1 ઓક્ટોબર અથવા તો 1 જૂન 2023 થી 30 મે 2024 સુધી કરી શકો છો. આ જસ્ટ એક્ઝામ્પલ આપું છું. આવી રીતે આપ શું જે
પ્રેઝન્ટ કોર્સ કમ્પ્લીશન ડેટ છે હંમેશા ફ્યુચરમાં આવશે, એટલે કે ભવિષ્યમાં લખવાની રહેશે, પાસ્ટની ભૂતકાળની નથી લખવાની. આ પ્રેઝન્ટ ક્લાસ સ્ટાર્ટ ડેટ એટલે કે આ વર્ષે ક્યારથી ચાલુ થયું અને ક્યારે પૂરું થશે તમારું 1 વર્ષ, તેની માહિતી આપવાની રહેશે. આપને કોઈ પણ પ્રશ્નો હોય તો મને કમેન્ટ કરી શકો છો, હું ચોક્કસપણે તમારા પ્રશ્નોનો જવાબ આપીશ. ત્યારબાદ હવે શું આપવાનું રહેશે, હોસ્ટેલની ડિટેલ્સ આપવાની રહેશે. તો ઇઝ હોસ્ટેલ રન બાય ડિપાર્ટમેન્ટ, જો તમારી હોસ્ટેલ કોઈ ડિપાર્ટમેન્ટ દ્વારા ચાલતી હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે, નથી ચાલતી તો નો, આ નથી ચાલતી એટલે નો કર્યું છે. ત્યારબાદ ઇઝ હોસ્ટેલ અટેચ વિથ કોલેજ, જો તમારી કોલેજ તમારી હોસ્ટેલ છે કોલેજ સાથે સંકળાયેલી છે તો યસ સિલેક્ટ કરવાનું રહેશે, નથી સંકળાયેલી તો નો. ત્યારબાદ ફ્રી ફેસિલિટી પ્રોવાઈડ બાય હોસ્ટેલ, એટલે કે તમારી હોસ્ટેલ દ્વારા કોઈ પણ ફ્રી ફેસિલિટી પ્રોવાઈડ આપવામાં આવે છે, યસ આવતું હોય તો યસ કરવાનું રહેશે, નથી આવતું તો નો સિલેક્ટ કરવાનું રહેશે. તો આવી રીતે અને ત્યારબાદ શું આટલું થઈ જાય છે, ત્યારબાદ તમારો જો એકેડમિકનો ઓપ્શન હતો, આ એકેડમિકનું સમજાવું છું અત્યાર સુધી, એની અંદર એક બીજો ઓપ્શન આવશે કે તમારે તમારા પાછલા વર્ષોની માહિતી આપવાની થતી હોય છે. જો તમે પ્રથમ વર્ષમાં છો તો તમારે ધોરણ 10, ધોરણ 11, ધોરણ 12ની માર્કશીટ, માર્ક્સ અને તેના રોલ નંબર શેર કરવાના થશે. તમારી જો બેઠક નંબર હતો ધોરણ 10ની અંદર, 11ની અંદર, 12ની અંદર એ શેર કરવાનું થશે. અને જો તમે ઓલરેડી કોઈ મેડિકલ કે પેરામેડિકલની અંદર છો અને બીજા વર્ષની અંદર છો, ઓલરેડી તમે પાછલા વર્ષોમાં એપ્લાય કર્યું હતું તો તમારે શું સિલેક્ટ કરવાનું રહેશે, તમારા ધોરણ 10, 11, 12 અને જો તમારો પ્રથમ વર્ષનું જે માર્ક્સ હતા એ અપલોડ કરવાના એટલે શેર કરવાનું થશે. તો એકેડેમિક ડિટેલ્સની અંદર પ્રીવિયસ સ્ટ્રીમ એટલે કે પાછલા વર્ષનું જે માહિતી છે, પ્રીવિયસ સ્ટ્રીમ એટલે કે કઈ બ્રાન્ચની અંદર હતા, તો આ વિદ્યાર્થીની છે એ પેરામેડિકલ ને જીએનએમની અંદર છે, કોઈ મેડિકલની અંદર એમબીબીએસ છે હોય તમારું માહિતી આપવાની થશે. ત્યારબાદ પ્રીવિયસ ક્લાસ કોર્સ એટલે કે પ્રીવિયસ પાછલા વર્ષે તમે શું પાસ આઉટ કર્યું છે, શું પાસ કર્યું છે. જો તમે પ્રથમ વર્ષમાં છો તો તમારે ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12 એવી રીતે સિલેક્ટ કરવાનું રહેશે. જ્યારે તમે પ્રથમ બીજા વર્ષમાં છો તો ધોરણ 10, 11, 12 અને પ્રથમ વર્ષનું જે ડિટેલ્સ છે શેર કરવાની થશે. ત્યારબાદ પાછલું વર્ષ આપણે ક્યારે પાસ કર્યું છે, 2022, તો આ વર્ષે જો કોઈએ પાસ કર્યું તો પાછલું વર્ષ તો 2023 જે હોય તમારે સિલેક્ટ કરવાનું રહેશે. અને લાસ્ટ તમે જે પાસ કર્યું એની અંદર કેટલા ટકા હતા એ ટકા આપવાના થશે. ત્યારબાદ આર યુ એમ્પ્લોયડ ઇન એની ઓર્ગેનાઇઝેશન એસ્ટાબ્લિશમેન્ટ વિથ લીવ વિધાઉટ પે, એટલે કે તું પણ કોઈ પણ તમે ઓર્ગેનાઇઝેશનના પાર્ટ છો તો યસ સિલેક્ટ કરવાનું રહેશે. કોઈ મોસ્ટલી બધા વિદ્યાર્થીઓ નોટ એપ્લિકેબલનો ઓપ્શન છે એ સિલેક્ટ કરવાનો થશે. ત્યારબાદ તમારે પ્રીવિયસ એજ્યુકેશન ડિટેલ્સ છે શેર કરવાની થશે, મેં ઓલરેડી અહીં લખેલું છે. ધોરણ 9-10 સિલેક્ટ કરીને તમારે દસમાનો જે ઓપ્શન છે સિલેક્ટ કરીને બ્રાન્ચ નેમની અંદર જીએસસીબી એટલે ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ છે, ગુજરાત બોર્ડથી પાસ આઉટ કરું છું, જીએસસીબી સીબીએસસીથી કરું છું તો સીબીએસસી. ત્યારબાદ તમારો ધોરણ 10નો રોલ નંબર, ક્યારે પાસ કરું, કયા વર્ષમાં અને તેના ટકા કેટલા હતા એ ટકા, એવી રીતે ધોરણ 10, 11, 12ની અંદર તમારે ધોરણ 12 લખ્યું અને ત્યારબાદ એનું બોર્ડ નેમ અને ત્યારબાદ રોલ નંબર અને ક્યારે પાસ આઉટ કર્યું અને કેટલા ટકા. ત્યારબાદ પેરામેડિકલનું શું કહે, પ્રથમ વર્ષ અને પેરામેડિકલનું બીજું વર્ષ. જો આ પેરામેડિકલના પ્રથમ વર્ષમાં આવ્યા છો તો આપણે આ બે વસ્તુ શેર કરવાની થશે. જો તમે પેરામેડિકલના બીજા વર્ષમાં છો તો તમારે પ્રથમ વર્ષ સુધી શેર કરવાનું થશે. જો તમે ત્રીજા વર્ષમાં છો તો આવી રીતે તમારા પાછલા વર્ષ સુધીની જેટલી ડિટેલ્સ છે શેર કરવાની થશે. ક્યારે પાસ કર્યું, કેટલા ટકા સાથે અને કયા બ્રાન્ચ શું હતી, જીએસસીબી, જીએસસીબી, જીએનએમ ફર્સ્ટ યર અને જીએનએમ સેકન્ડ યર, આટલી ડિટેલ્સ થઈ જશે. ત્યારબાદ તમારે શું આવશે, ચોથો ઓપ્શન શું આવશે, ચોથો ઓપ્શન આવશે તમારી જોડે અટેચમેન્ટ, એટલે કે અહીં હવે તમારા ડોક્યુમેન્ટ્સ સ્કેન કરેલા ડોક્યુમેન્ટ શેર કરવાના થશે. સ્કેન કરેલા ડોક્યુમેન્ટ શેર કરવા માટે શું કરવાનું રહેશે, સ્કેન કરેલા ડોક્યુમેન્ટ્સ કયા કયા છે આ વિદ્યાર્થી માટે, કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે તમારું જાતિનું પ્રમાણપત્ર શેર કરવાનું થશે. ત્યારબાદ ફર્સ્ટ પેજ ઓફ બેંક પાસબુક કેન્સલ ચેક, એટલે કે તમારી જે ખાતાની ચોપડી છે, ખાતાની ચોપડી એનો જે અંદર પ્રથમ પેજની અંદર તમારો આધાર નંબર, તમારો ખાતા નંબર, આઈએફએસસી કોડ, તમારો નામ, એ પેજ છે અને સારો ફોટો પાડીને એને અપલોડ કરવાનો રહેશે. આ બધી ડિટેલ્સ તૈયાર રાખવાની થશે. ત્યારબાદ ફી રિસિપ્ટ ઓફ કરંટ કોર્સ યર, એટલે કે શું તમે જે હોસ્ટેલની ફીસ ભરી છે એની તમારી જોડે એક ફી રિસિપ્ટ હશે, એ તમારે અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ સેલ્ફ અટેચ સર્ટિફિકેટ ઓફ પ્રીવિયસ એકેડેમિક માર્કશીટ, એટલે કે તમારા પાછલા વર્ષની જે માર્કશીટ છે એ તમારે માર્કશીટ અપલોડ કરવાની થશે. ત્યારબાદ તમારા પિતાશ્રીનું જે ઇન્કમ સર્ટિફિકેટ છે એ તમારે અપલોડ કરવાનું થશે. ત્યારબાદ હોસ્ટેલર સર્ટિફિકેટ, હોસ્ટેલનું સર્ટિફિકેટ છે હું અહીં ડિસ્ક્રિપ્શન લિંકની અંદર શેર કરી દઈશ, તો ત્યાંથી જઈને આપ ડાઉનલોડ કરી શકો છો. એ હોસ્ટેલનું સર્ટિફિકેટ શું છે તમારે ડાઉનલોડ કરવાનું રહેશે અને આની અંદર જેટલી ડિટેલ્સ માંગી છે એ ડિટેલ્સ ભરીને તમારા હોસ્ટેલ વોર્ડન જોડે તમારે સહી સિક્કો કરાવીને એને અપલોડ કરવાનું થશે. ત્યારબાદ આઈડેન્ટિટી કાર્ડ, એટલે કે તમારા જોડે જો તમારું કોલેજનું આઈડેન્ટિટી કાર્ડ હોય તો એ અપલોડ કરી શકો છો. અને ત્યારબાદ છેલ્લે શું આવશે,
છેલ્લે તમારો એક ફોટો અપલોડ કરવાનો આવતો હોય છે. ફોટો કેવો હોય છે? આવો પાસપોર્ટ સાઇઝનો એક ફોટો આવશે, એ પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો થશે. તો આવી રીતે તમારે ચાર ડિટેલ્સ છે. સૌથી પ્રથમ ઓલરેડી મેં સમજાવ્યું, રજીસ્ટ્રેશન ડિટેલ્સ, ત્યારબાદ બેંકની ડિટેલ્સ, ત્યારબાદ એકેડમિક એટલે ભણતરની ડિટેલ્સ, અને લાસ્ટમાં તમારે માંગેલા જેટલા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે. અને એક વખત બધી જ ડિટેલ્સ યોગ્ય થઈ જાય છે, બે વખત પોતાનું ફોર્મ ચેક કરો, કોઈ પણ ભૂલ નથી, ત્યારબાદ તમારે છેલ્લે એકેડમિક એટેચમેન્ટના નીચે એક ઓપ્શન આવશે, ફોટો અપલોડ કરવાનો આવશે તમારો. એની અંદર તમારે આવો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો રહેશે. અને ત્યારબાદ તમારે નીચે ઓપ્શન આવશે, સેવ એન્ડ નેક્સ્ટનો ઓપ્શન હશે. સેવ અને નેક્સ્ટ એના પર ક્લિક કરવાનું રહેશે. એના પર જેવું ક્લિક કરશો તો તમારો જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે 10 અંકનો, એના પર એક ઓટીપી આવશે. એ ઓટીપી આવશે અને ઓટીપી ઓટીપી આવશે ઓટીપી જેવું એન્ટર કરશો, ત્યારબાદ તમારી સામે ફાઇનલ સબમિશન એટલે કે ફાઇનલ સબમિટ કરવા માટે ઓપ્શન આવશે. ફાઇનલ સબમિટ પર જેવું ક્લિક કરશો તો તમારી જે અરજી છે એ તમારી કોલેજમાં જતી રહેશે. અને ત્યારબાદ તમારી સામે એક આવું પીડીએફ બનીને ફોર્મ આવી જશે. પીડીએફ તમારે ડાઉનલોડ કરવાનું રહેશે. અને પીડીએફ ડાઉનલોડ કરીને શું કરવાનું રહેશે? પીડીએફ જેવું ડાઉનલોડ કરશો ત્યારબાદ તમારે આ પીડીએફ અને પીડીએફ સાથે જેટલા ડોક્યુમેન્ટ્સ માંગેલા છે આ ડોક્યુમેન્ટ્સ જોઈ શકો છો. આટલા ડોક્યુમેન્ટ્સ છે તમારા ફોર્મમાં, જેટલા ડોક્યુમેન્ટ્સ દેખાડે એટલા ડોક્યુમેન્ટ્સ લઈને આપે પોતાનું આ ફોર્મ, આ જે મેં તમને અત્યારે સમજાવું છું આવું ફોર્મ હશે, ફોર્મ અને આટલા ડોક્યુમેન્ટ્સની ઝેરોક્સ લઈને તમારે તમારા સ્ટુડન્ટ સેક્શન એટલે કે જ્યાં તમારા સ્કોલરશિપના ફોર્મ જમા થતા હોય ત્યાં આગળ જઈને આ ફોર્મ જમા કરાવવાનું થશે. અને ખાસ આવું ફોર્મ હશે એની અંદર શું છે? તો એની અંદર તમારે શું કરવાનું રહેશે? એની અંદર તમારે ડિટેલ્સ આપવાની થતી હોય છે. તો અહીં શું તમારી સાઈન આવશે, અહીં સિગ્નેચર ઓફ એપ્લિકન્ટ એટલે તમારી સાઈન, અહીં તમે જે અમદાવાદ તમે જ્યાંથી ફોર્મ સબમિટ કરતા હોય તમારું અહીં શું આવશે? અહીં પ્લેસ જગ્યાનું નામ લખવાનું રહેશે. આટલી તમારે પ્રોસેસ કરવાની થશે. અને આટલું કરી દેશો ત્યારબાદ તમારી બધી જ ડિટેલ્સ ઓથોરિટી એટલે કે ગવર્નમેન્ટ ઓફ ગુજરાત દ્વારા જે સ્કોલરશિપની ધ્યાન રાખતું હોય ત્યાં આગળ તમારું ફોર્મ મોકલવામાં આવતું હોય છે. અને ત્યારબાદ તમારી સ્કોલરશિપ જ્યારે ઓથોરિટી દ્વારા કન્ફર્મ કરી દેવામાં આવતી હશે તમારી બધી જ ડિટેલ્સ, ત્યારબાદ તમારી સ્કોલરશિપ તમારા બેંક એકાઉન્ટ જે આપ્યો છે તમે આ બેંક એકાઉન્ટ ડિટેલ્સ જે આપી છે એની અંદર જમા કરી દેવામાં આવતી હોય છે. અને ખાસ થોડીક ઇન્સ્ટ્રક્શન એડ કરું છું કે તમારું આધાર કાર્ડ, તમારું જે બેંક છે એની સાથે આધાર કાર્ડ લિંક હોવું જોઈએ અને એક્ટિવ હોવું જોઈએ, તો અને તો તમારી સ્કોલરશિપ જમા થશે. અત્યારથી જણાવું છું કેમ કે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ નથી આવતી એટલા માટે. આના પછી તમે કયું સ્કોલરશિપનું ફોર્મ કઈ રીતે ભરવું જોવા માંગો છો તો નીચે કમેન્ટ કરશો તો ચોક્કસપણે હું એના રિલેટેડ પણ વિડીયો શેર કરીશ. જો આ વિડીયો આપને પસંદ આવે છે તો લાઇક, શેર એન્ડ કમેન્ટ અને પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં, જેથી એમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એ લોકો વિદ્યાર્થીઓ જાતે ભરી શકે છે. અને આ ફોર્મ ભરવું બહુ જ ઇઝી છે, આપ જાતે ડિટેલ સમજશો તો આપને કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય. તો આ વિડીયો આપને પસંદ આવે છે તો લાઇક, શેર એન્ડ કમેન્ટ અને મેક્સિમમથી મેક્સિમમ લોકો સાથે શેર કરવા વિનંતી. થેન્ક યુ.